દ્વારકાધીશ કેમ છો બધા? મજામાં. આઈ હોપ કે તમે બધા મોજમાં છો. હું પણ એકદમ મોજમાં છું. તો કાલે હું ને મારા મામા બી ગયા હતા. લીલું તો ક્યાંય મળ્યું નહીં, પણ બાજરીના જે આપણે પૂળિયા આવે ને એ એક સેકન્ડ મળી ગયા. તે અત્યારે અમારે બાજરીની પૂળિયો ભરવા બોલેરો લઈને જવાનું છે. અને અત્યારે હું દૂધ દઈને આવી ગયો હું. હવે કીધું ફટાફટ જાય અને બાજરીના પૂળિયા છે એ ભરી આવી. મકાઈ હવે આટલી જ રહી છે. આ વરસાદની થોડીક પલ્લી ગઈ હતી પણ પાછી સૂકવી દીધી હતી, પાછી થઈ જઈ થોડી થોડી કાળે પડી દે. પણ અત્યારે હાલ તો આની નીણ કરીએ. અને આજે પાછા થોડા થોડા વાદળા થયા છે, જેથી કરીને એવું લાગે છે કે વરસાદ આવશે. પણ વરસાદ આવ્યા પહેલાં કીધું આપણે એક બોલેરો દઈને કીધું ભરી આવી આપણે બાજરીના પૂળિયાનો, જેથી કરીને 4-5 દિવસ રડે જાય. તો અત્યાર સુધી તો શું કે ગાયનું ખાલી અત્યારમાં પાણી પડી દીધું છે. હવે નીણ તો પાસાઈન કરશું, કેમ કે આપણે જવાનું હોય ગાડી ભરવા. તો નીણ પાસાઈન કરશું. અને કાલે હું આને લઈ ગયો હતો અમદાવાદ, પણ એમાં હું એવું હતું કે અમારે પુષ્પાભાઈ જે રહ્યો એ સ્કૂલ વહી ગયો, અમારે વિજયભાઈ રહ્યો એ કોલેજ વહી ગયો. પછી હું એકલો જ ગયો હતો, પછી એનો મેં કંઈ બ્લોગ બનાવ્યો નહીં. કારણ કે કાલે અમદાવાદ લઈ ગયો તો રેડીએમ તો હજુ બાકી જ છે. અમદાવાદ લઈ ગયો તો તેમાં શું હોય કે પાટા બદલાય. અમે તો 2-4 પાટા પાછળ નાખ્યા અને 2 આગળ નાખ્યા, એટલે આગળ 1-1 અને વાંહે 2-2. એટલે પાટાનું કામ જે છે એ આનું પતી ગયું હતું. હવે ખાલી એટલે આને સમો રહેતો, એટલે હવે આને રેડિયમનું કામ બાકી રહ્યું હોય. તો મેં કીધું જો આજે આપણે આપણા બાજરીના પૂળિયાનો જો એક ગાડી આવી જાય ને તો આને રેડિયમમાં લઈ જવાની છે. અને ગામડે જવું હતું તો લગભગ એ વ્લોગમાં મને ટાઈમ મળશે તો અમારા ગામડાની પણ અમારું ગામડું તમને જોવા મળશે. તો હાલ ને ફટાફટ થોડેક ગાભો મારી દેવી અને થોડુંક પાણી મારી દેવી પછી નીકળીએ. ચાવી લાય તો થઈ જાય. લાગ દે હલો, ગાડી સાફ કરી નાખી છે. હવે જવાનું બાજરી ભરવા મારે અને મામાને અને વિજયને. તો કીધું ફટાફટ જી આવી કીધું. ગાડે ફાઈ જાય. હવે તો ફાઈ જાય ને બોલા ફાઈ જાય ને. અરે કમ્પ્લેટ આપણે હવે લઈ આવીને કેટલા મહિને 1.5 મહિને થયો. તમે દેખાય વિડીયો જતા બુલેટ લઈને ગયા તો મારે બીજી બેન આમાં આવવું પડ્યું. દાદુ શેઠું નથી, ઘર જઈને 25-30 કિલોમીટર શેઠું હોય. ખેતરમાં જો આ બાજરીના પૂળા છે, લગભગ અડધા પૂળા વાળ્યા અને અડધા નથી વાળ્યા. ટ્રેક્ટર ને બોલેરો બી લઈને આવવાના હતા, પણ એમાં એવું થયું પેલા ભાઈ આ ખેડૂત ભાઈ કે
તમે એક કામ કરો, આ જઈને એક ગાડી ફરી જાઓ, બાકી એમ કે પૂરા કાલે વાળશું એટલે કાલે ફરી જાય જોડે. તો મેં કીધું તું આ થોડાક જ ફરી દે, કારણ વરસાદ આવે ને તો ઓલી મકાઈ જેમ પલ્લી ની, મેં કીધું આ વખત પલ્લી જાય તો એના કરતાં કીધું એક જ ગાડી ફરી દેવી અને પેલા ખવડાવી દઈએ, ખાય તો પછી કીધું લઈ જઈએ. લગભગ આંકણે પૂળા તો ઘણા છે, 5-6 હજાર પૂળા હશે અત્યારે. લગભગ અમારે 500-600 પૂળા આ ગાડી ભરવાના છે. તો અમારે મામા આવી ગયા છે. તો હવે જો આને અત્યારથી અત્યારથી માસ જઈને ઊભો છે મારે, હું હેઠથી પૂળા નથી દેવાનો આજ. એકદમ જોરદાર લાગે છે યાર, કતાઈ શાનદાર. હા એ હકીકત. હાલો તો આવી ગયા છે અને એ ઓલા આપણા પૂળા મોજતા આવે, મોજીને હવે બે લાઈન મોજતા ગયા, એક લાઈન મોજતા આવે એટલે મોજ લે, એટલે ત્રણ લાઈન તો આરામથી લગભગ તો સમજી જઈશ. અહીંયા 3 લાઈન સમજી જઈ ગયા, સમજ જાય 100% ખાલી રહેશે 3 લાઈનમાં. હે માથે ખડકવા તું, એટલે તું માણા એવો કામાળો માણા હતો એટલે માથે પેલા દે નીંગો. હાલો તો હવે ફટાફટ પેલા ભલ લેવી. ગાડી લઈને ઘરે આવી ગયા છે. હવે પેલા ખાઈ લેવી, ખાઈને પછી કુટી કાઢવી. આ બુલેટ ને તો કોઈ ઠાંકી દીધું, માથે કોદડા નાખી દીધા. અમને નીણ કરવાની છે અને હવે જખમ પૂરેપૂરી રિકવર થઈ ગઈ છે, હવે રેડી થઈ ગયું. હા એક દીમાં અમને કરવાની છે નીણ. હજુ પેલા તો આ ગમાણ્યું બધી સાફ કરવી પડશે. હજુ ગમાણ્યુંમાં હું એક મકાની નાખી હતી ને, તે કંઈક હું એક ઓલું મશીન જે રહ્યું ને કુટી મશીન એવડું, એ બે ઝીણી નથી કરતું, એના પાતા ઘાઈ ગયા. તો પાતાને પાછી ધાર મારવી પડશે, ત્યારે શું થાય તને. હા તો હાલો ફટાફટ પેલા જમી લેવી, જમીન પછી ગાવીને નાખવી ને. સાફ ક્યાં છે? તો હાલો જમવાનું તો થઈ ગયું છે અને આમ ગમાણ્યું પણ સાફ કરી નાખી છે, એટલે હવે સીધું તો કુટી કાઢવાની છે. અને લગભગ બુલેટ આવી પડ્યું, વિજયભાઈ બુલેટ લઈ ગયેલો. હા કેમ કે આજે ઓલા કુટી મશીનના ડીઝલ મશીનમાં ઓઇલ પતી ગયું એવું લાગે, કેમ કે થોડું થોડું ધુમાડા કાઢે હે. તે વિજયભાઈ કે મને અમે આવ્યા ત્યારે જ કહેતો કે હું જઈને પહેલાં ઓઇલ લઈ આવું, તો એ ઓઇલ લેવા ગયેલો. હા મામાએ હવે જ કીધું હતું પહેલાં ઓઇલ બદલાવીને પછી કુટી કાઢજો, કારણ કે શું કે બહુ દિવસ થઈ ગયા, જાજાદી થઈ ગયા અને આપણે ઓઇલ બદલાવી નહીં તો મશીન લોક પણ થઈ શકે, તો કે ઓઇલ બદલાઈ નાખો પછી કે કુટી કાઢો. લગભગ હાલો હવે ત્યાં જવી અને ઓઇલ બદલાઈ નાખવી, તો કુટી કાઢ નાખવી. હા તો ભાઈ આ ઈદ છે, જે કે ઈદ છે આ હું કઈ ઈદ છે, હું તું કે નહીં. હા ઈદ છે બરાબર. એટલે આનું ઓઇલ પેલા ઓઇલ પાણી કરી નાખવી. આ શું ઘરે કોઈક ભાડે દેશે ને, તો ઘરે કોઈક ભાડે દેશે ને ભાઈ ને બોગાડી દઈ. અરે પણ આમાં ઓઇલ નો હોય, નો હોય તો આપણે લાખો શું, બીજો ડબલ લઈ લઈ વાઈટ કે હોય પેલા. મને આ આમાં ઘર ના દે કરો કરો રિયોન કડે સાઈન થી રાખો, એટલે આપણને મને ખબર. હું ધંધા કરવાના કેમ કોઈ કાઢે હાલે ફટાફટ.
આ પેલા ફટાફટ લઈને ધોવો પડશે, ધોઈને જાય થારું. હકીકત ગાંડા ગામ નો હોય એટલે, પણ આયા તો યાર કાઠવાનો હોય, બીજું કઈ નો નીકળાય. આ ગાંડા કાઢે ખબર ન હતી, ખબર ન હતી. આ તો કઈ થાય કે ફટાફટ કાઢ લે. એ ધાર થાય નહીં, બંધ. એ આમ બોલ એ ન તો ભાઈ લાવો, એ બીજું હું લાવ એટલે લાવો કઈ. એ બધું જાય, આ હું કરીને બેઠો તો પાવડે ખોદીને સાફ કરી નહીં ઓઇલ ઘણું હતું, ના બદલે હાલ હતું, કાળું થઈ ગયું. બગડી ગયો અડધા જાહેર ના પુલા હેઠળ નાખી દીધા છે, આખી ગાડી ખાલી કરવાની છે. તો આ વિજયભાઈ પુલા હેઠળ નાખ્યા છે, કારણ મેં ઉતાર્યા હતા પત્તા પુલા ઉતાર્યા હતા, બીજા પુલા મારા મેં પણ નાખી દીધા. એમ ઘરે જ્યો તો ટપ લેવા, કારણ વિજયભાઈ હવે લગભગ ફીટ કરીને ઝડ્યું ઓઇલ નાખવાનું. વિજયભાઈ ચડી ગયું ને, હા ફાઇનલી વિજયભાઈ ઓઇલ નાખવાનું ચડી ગયું. તો ઓલું અહીંયા પુલા નાખી દીધા અહીંયા આંકણા, તો હવે ફટાફટ તેને કુટી કાઢી નાખી, પછી ગાયું કરી નાખવી નીણ. તો હવે આ બધી ગાયું કરી નાખી નીણ, હવે અહીંનું કામ પત્યું. હવે અમારે ઓલી બોલેરો ખાલી કરવાની છે, પણ હવે જોઈએ હવે અત્યારે ખાલી કરીને, કે પછી અત્યારે કેમ બહુ તડકો થઈ ગયો, હવે કાં તો અત્યારે કરશું ને કે પછી સવારે કરશું. બાજરીની પુલાની પહેલી વાર એટલી કૂટી ઘર કરી નકરી નાખી છે, ખાઈ તો છે. હાલો બીજી છેલ્લકમાં આ રાખી છે, વાસણ નાખી દીધી છે. તો ગાડી પણ ખાલી થાય છે બુલેટ ઘાસની. એમાં શું હતું કે બે દિવસથી અમારે લીલો ચારો જ નહોતો, અમે સૂકો ચારો નાખતા હતા. તે પતી ગયું હતું, બહારથી ગાડી બોલાવી પડી. તો ગાડી અહીંયા ખાલી થાય, મેં કીધું ગાડી જ્યાં સુધી ખાલી થાય ત્યાં સુધી મેં કીધું ગાયું પાણી પહેલું, કેમ કે લગભગ તો બેય હોત ગઈ છે અને જો આંસકા મારે થઈ છે તરશી. મેં કીધું પહેલાં ગાયને પાણી પહેલી ત્યાં સુધી મેં ગાડી ખાલી થઈ જાય. આ ડોલ ભરાઈ ગઈ. તો અમને પાણી પી લીધું છે, હવે નીમ થોડીક નાખી દેવી એટલે શું કે ખાઈને બેસી જાય, અને થોડીક આખી પડતી હેલે નકરી બાજરીની જ નાખી દી, બીજી એક એને જ નાખી, અને ખાઈ હોત ગયા છે બાજરીની નાખી હતી. હવે બીજી એક ગાડી આજ બોલાવી છે, એ બહાર ખાલી થાય, લગભગ થોડેક રહી છે. હવે આટલી મેં એક્સ્ટ્રા રાખી દી, કીધું જે પહેલાં ખાઈ જાય ને એને નાખવા. તો એ તો હાંડું ખાઈ ગયું હતું, આને થોડીક નાખવી પડશે. બાકી આમને કંઈ જરૂર નથી, પણ બધાને થોડી થોડી નાખી દેવી એટલે ભાઈ વાંધો ન આવે. તો અહીંયા અમને નીણ પાણી કરી નાખ્યું, પાણી પાઈ દીધા, નીણે કરી નાખી. હવે ઓલી ગાડી થઈ જાય છે ખાલી, તો એ ભાઈને પૈસા આપી દેવી એટલે એ રવાના થઈ જાય. અહીંયા કણે પૂરું ટોટલ ખાલી કરી નાખ્યું છે, અને અહીંયા કણે બુલેટ ઘાસ કે, અને અમે મહારાષ્ટ્રમાં અને ઘોડા ઘાસ કહેતા, એટલે કે અહીંયા બધા આને બુલેટ ઘાસ કે. આમાં અલગ અલગ પ્રકારની વરાયટી આવે, આમાં ઘાસના પ્રકાર ઘણા થઈ ગયા છે. સૂકું તો અમે ભલે હતા, મકોઈ હતો અને પછી બાજરી હતી, પણ બે ચાર દિવસથી લીલું નથી મળતું એટલે પછી આ અમારે મંગાવવું પડ્યું. તે લગભગ આવડું આ બે ટન છે, એટલે એમ સમજો કે હો મણ, હા એટલું છે. તો આમાંથી એક બે પૂળા આપણે અત્યારે એકને નાખી દેવી. તમારા હાંઢુરીઓ ને એને જ થોડાક લીલાની જરૂર છે, બાકી બીજા બધા તો ધરાઈ રહ્યા, બીજાને કોઈ જરૂર નથી. પણ અમારા હાંઢુ બેકરીઓ એ સારો નથી થતો, એટલા માટે એને લીલું ખડ ને આ તે બધું લઈને નાખવું પડે. બીમાર પડી ગયો એટલે, બાકી તો નથી વાંધો બીજાને, આને કંઈ નથી. અને આમાં હજું પડ્યું છે, સાંજે જે ઓલી ઘાસની જે કૂટે રહી ને એ સાંજે કાઢશું, અત્યારે કંઈની જરૂર છે નહીં. હેલો ખાઈ લો એટલે પછી મેં કીધું એક પૂળો જે રહ્યો એ હાંડીને નાખી દીધો, બાકી આમને કંઈ જરૂર છે નહીં, અત્યારે સાંજે તમને નાખી દઈશું. પછી
થઈ ગયું છે પૂરું અને અત્યારે વાગ્યા છે બે, એટલે હવે 5 વાગ્યા કંઈ કામ છે નહીં, તો હવે મસ્ત મજાની નિંદર લઈ લેવી. મારે બાજરીની ગાડી ખાલી કરવાની છે પણ એ 5 પછી, અને ઓલા ઘાસની ગાડી હતી ખાલી કરી વહી ગઈ, કેમ કે ગાયોને જ્યાં સુધી નીંદ ન હોય ને ત્યાં સુધી મજા ન આવે, અરે ખાવાનું નહીં ભાવતું, એટલા માટે આ બે બે ગાડીઓ, એક તો બાજરીની અમે ભરી આવ્યા છે અને લીલા નીંદથી, લીલા જે નીંદની હતી બહારથી મંગાવી લીધી, એટલે હવે 8-10 દિવસ કંઈ ટેન્શન નહીં, એ લીલા લે. તો હવે શું હોય કે 5 વાગ્યા સુધી કંઈ કામ નથી ગાયું દોવાની, પણ 5 પછી ગાડીએ 5 પછી જ ખાલી કરવાની. તો આ બ્લોગને આઈને કરશું પૂરો, મળવી નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ.